નમસ્કાર, ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું મનીષા. દિન વિશેષ, પંચાંગ, રાશિ, ભવિષ્ય અંગેની માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જ્યોતિષ આચાર્ય મુકુંદભાઈ પંડ્યા. મુકુંદભાઈ, આપનું સ્વાગત છે ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. સુપ્રભાતમ, ધન્યવાદ. સૌથી પહેલા આજનું પંચાંગ જણાવશો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. સર્વ દર્શક મિત્રોને મારા જય ગણેશ, સાથે સાથે ભવિષ્ય દર્શનની ટીમના પણ જય ગણેશ. દર્શક મિત્રો, આજનો દિવસ બહુ ઉત્તમ દિવસ બની રહ્યો છે. માં લક્ષ્મીજીની કૃપા, પ્રસાદ, પ્રસન્નતા, પ્રીતિ પ્રાપ્ત કરવાનો દિવસ. આજના દિવસે તમારા બાળકની બુદ્ધિ વધારવાનો દિવસ. આજના દિવસે તમારા પતિ એનું આયુષ્ય વધારવા માટે, ઘરની અંદર ઝઘડા થતા હોય તો એ શાંત કરવા માટેનો દિવસ, અને કુવારી કન્યાઓને મન વાંછિત પતિની પ્રાપ્તિ થાય એ માટે આજે કયો ઉપાય કરવો એ પ્રાપ્ત કરવા માટેનો દિવસ, પણ એ બધા વિષયો ઉપર વાત કરીએ. પહેલા લઈએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજે તારીખ 16 જૂન 2018 નો દિવસ બની રહ્યો છે, એટલે કે 16-6-2018. આજના દિવસની અંદર જ્યેષ્ઠ માસ શુક્લ પક્ષ અને એની તૃતીયા કેતા આજે ત્રીજની તિથિ બની રહી છે. આજના દિવસની અંદર પુનર્વસુ નામનું નક્ષત્ર ધ્રુવ નામનો યોગ ચાલી રહ્યો છે, અને આજના દિવસની અંદર 12 રાશિઓનું ભવિષ્ય કથન, જેના આધાર ઉપર કહેવામાં આવશે ઉચ્ચંદ્રમાનું ભ્રમણ. આજના દિવસની અંદર કર્ક રાશિની અંદર રહેશે, એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કર્ક રહેશે, જેના અક્ષર હ અને ડ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. મુકુંદભાઈ, આજના દિન વિશેષ વિશે જણાવશો. દર્શક મિત્રો, દિન વિશેષની અંદર આપણે કંઈક જાણવા જેવી વસ્તુઓ વિશે વાત કરતા હોઈએ છીએ, અને આજે તો બહુ ઉત્તમ દિવસ બની રહ્યો છે. કારણ કે આજનો દિવસ એટલે કે જ્યેષ્ઠમાં શુક્લ પક્ષની તૃતીયાનો દિવસ, જેને રંભા તૃતીયા કહેવામાં આવે છે. રંભા તૃતીયા, જ્યારે સમુદ્ર મંથન થયું, દેવો અને દાનવો દ્વારા સમુદ્ર મંથન થયું, તેની અંદરથી 14 રત્નો નીકળ્યા, અને 14 રત્નમાંનું એક રત્ન જે રંભા કહેવામાં આવે, અને આ રંભાની સાધના કરવાથી સંમોહિની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને આજના દિવસે રંભા તૃતીયાના દિવસે માં લક્ષ્મીજીની પૂજા કરવાથી અને રંભાની અનુકંપા મેળવવાથી, એટલે કે રંભાની પણ કૃપા મેળવવાથી તમારા જીવનની અંદર સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય. તમારું બાળક ગણપતિની જેમ બુદ્ધિશાળી પ્રાપ્ત થાય, એટલે કે એની બુદ્ધિ વધારે તીવ્ર થાય એ માટે પણ આજનો અનોખો પ્રયોગ આપ કરી શકો છો. કારણ કે રંભા તૃતીયાના દિવસે બુદ્ધિને સતર્ક કરવા માટે, પતિની આરોગ્યની વૃદ્ધિ કરવા માટે, અને કોઈ પણ વ્યક્તિ છે એને સારી નાણાકીય સવલતા પ્રાપ્ત કરવા માટે, ગમે તેવી દરિદ્રતા હોય આ દરિદ્રતાને દૂર કરવા માટે આજનો દિવસ ઉત્તમ બની રહ્યો છે. શું કરવાનું આજના દિવસે? દર્શક મિત્રો, પ્રથમ તો તમારા જીવનની અંદર અનેક જાતની દરિદ્રતા આવી રહી છે, અને તમે અનેક જાતની દરિદ્રતાથી પીડાઈ રહ્યા છો, તો સારી એવી નાણાકીય સવલતા પ્રાપ્ત કરવા માટે ખાસ કરી અને આજના દિવસની અંદર તમારે માં લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે શ્રી યંત્રની પૂજા કરવી અત્યંત જરૂરી છે. તમારી સમક્ષ તમે એક શ્રી યંત્ર લઈ એને ચંદનનું તિલક કરી, અને તમારે એક મંત્ર છે, એ મંત્ર તમારે બોલવાનો રહેશે 108 વખત. ગુલાબનું અત્તર અર્પણ કરી, ગુલાબની અગરબત્તીનો તમારે એની અંદર ધૂપ અર્પણ કરી, અને એક મંત્ર તમારે બોલવાનો, ક અ ઈ લ હ્રીમ, ક અ ઈ લ હ્રીમ, હ સ ક હ લ હ્રીમ, હ સ ક હ લ હ્રીમ, અને પછી સ ક લ હ્રીમ. આ મંત્રનો જો તમે 108 વખત જપ કરશો, આ મા લક્ષ્મીજીનો બહુ ચમત્કારી મંત્ર છે. કારણ કે આદ્ય ગુરુ શંકરાચાર્ય આ શ્રી યંત્રની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી, અને આ શ્રી યંત્ર છે એ એક યંત્રોના રાજા તરીકે ઓળખવામાં આવે છે. એટલા માટે આજના દિવસે શ્રી યંત્રની વિશેષ પ્રકારની પૂજા કરવાથી અવશ્ય તમારી દરિદ્રતા પણ દૂર થશે. આગળ દર્શક મિત્રો, આપણે જાણીશું કે તમારું બાળક બુદ્ધિશાળી કઈ રીતે બને. તમારા જે પતિદેવ છે, પતિદેવને આરોગ્યની વૃદ્ધિ માટે, આયુષ્યની વૃદ્ધિ માટે કયો ઉપાય કરવો, અને કુવારી કન્યાઓ છે, આ કુવારી કન્યાઓને મન વાંછિત ફલની પ્રાપ્તિ કઈ રીતે પ્રાપ્ત થાય, અને સાથે સાથે લક્ષ્મી પ્રાપ્તિની પણ આપણે ચર્ચા કરતા રહીશું. જય ગણેશ.